જે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડે ની ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. ભરૂચના જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ નવસારી સંસદ શ્રી આર પાટીલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ક્લક રોડ પર આવેલા હેલીપેડ પરથી શ્રી આર પાટીલનું જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયાએ, ઘનશ્યામભાઈ જે પટેલ ચેરમેન દૂધધારા ડેરી અને નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી ભાજપા નર્મદા તેમજ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બાઇક રેલીમાં જોડાયા હતા. મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર આમોદ તાલુકાની 150 જેટલી મંડળીના સંચાલકો તેમજ ભરવાડ સમાજની સમગ્ર મંડળીમાં મોટી મંડળીઓ ભરવાડ સમાજ ચલાવે છે, મંડળીઓ માટે 100 ટન દાણા બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવી છે, જેના દ્વારા પશુપાલનનો વધુ વિકાસ થાય તેવું ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભગવો લહેરાવવાની વાત કરી છે. સીઆર પાર્ટીને જંબુસર 150 વિધાનસભા પર ખરેખર એક ભગવાદારીની ટિકિટ આપી અને અમે વિજય થયા છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં 5,55,555 મતથી અમે ભરૂચ લોકસભા બેઠક જીતી લાવીશું, તેમ પ્રદેશ અધ્યક્ષને વચન આપ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલે જણાવ્યું હતું કે હું પોતે 100 ગાયના ડેરી ઉદ્યોગ ચલાવતો હતો, પરંતુ નિષ્ફળ નીવડ્યો હતો. ઉત્પાદન બાદ દૂધનો નિકાલ કરવા અમારે 55 કિલોમીટર દૂર જવું પડતું હતું, જ્યારે આપણા ઘરઆંગણે જ ડેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને ડેરીના ચેરમેન દ્વારા તેમના દૂધના પૈસા મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આવનારી લોકસભાની ચૂંટણીના ધ્યાનમાં લઈ તેઓએ જણાવ્યું હતું કે ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા 6 ટર્મથી સંસદ તરીકે કાર્યરત છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના આક્ષેપો કે વિવાદમાં સંડોવાયેલા નથી. તમે સૌભાગ્યશાળી છો કે તેમના આટલો અનુભવી અને કર્તવ્યનિષ્ઠ સંસદ મળ્યા છે, તો એમને 7મી વાર પણ ભવ્ય મતોથી વિજય થાય તેવી અપીલ પણ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં રામ મંદિરનો મુદ્દો લઈ ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે રાજકારણ રમે છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની ભાજપ સરકારે રામ મંદિર પણ બનાવી દીધું. વિપક્ષને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપ્યા છતાં પણ તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહીં રહેતા કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના ઘણા નેતાઓને સનાતન ધર્મનું અપમાન કર્યું છે, જેને લઈને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને પાર્ટીની નીતિ પર વિશ્વાસ આવ્યો નથી, સી આર પાટીલ દ્વારા જણાવ્યું હતું. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.